ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ કેમ છો બધા મજામાં ને આજે આપણે ભણીશું વિશે ગુજરાતી પૂરક વાચન ચેપ્ટર નંબર ત્રણ ખીચડી પકાવું છું મિત્રો આ ખીચડી પકાવનાર કોણ હતા તો આ ખીચડી પકાવનાર બિરબલ હતા બિરબલ એની ચતુરાઈ માટે જાણીતો છે અહીં અકબર અને બિરબલની એક ચતુરાઈની કથા આપેલી છે

અને જુવાન છે પચીસ વર્ષનો ગરીબ નવ જુવાન છે એને ન્યાય અપાવે છે અને આ ન્યાય અપાવીને પેલા અકબરની આંખ ખોલી આપે છે પેલો બિરબલ તો અહીંયા સરસ મજાનું પાઠ છે સૌપ્રથમ હું અહીંયા પાઠનું પઠન કરીશ તમે ધ્યાનથી સાંભળજો શિયાળાના દિવસો હતા કડકડતી ઠંડી પડતી હતી દરબારમાં બેઠા બેઠા અકબર બાદશાહના મનમાં એક વિચાર આવ્યો તેમણે દરબારીઓને પૂછ્યું મહેલની પાસેના તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઊભું રહે ખરો એક દરબારી બોલ્યો નામદાર દિલ કોરે નાખે એવી ઠંડી છે બરફ જેવા ઠંડા પાણીમાં ઊભા રહેવાની કોની છાતી ચાલે ઉનાળો હોય તો કોઈ એવી હિંમત કરે ત્યાં તો બીજો દરબારી બોલી ઉઠ્યો ખુદાવન પૈસો અજબ ચીજ છે ઇનામની લાલચે કોઈ જોખમ ખેડે ખરો બાદશાહે જાહેરાત કરી પચીસ વર્ષના એક ગરીબ નવજુવાને આ શરત સ્વીકારી આથી બાદશાહ તળાવની ચારે બાજુ કડક ચોકી પહેરો ગોઠવ્યો નવજુવાન આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહ્યો સવારમાં બાદશાહે તળાવ પાસે આવીને જોયું તો નવજુવાન પાણીમાં ઊભો ઊભો પ્રાર્થના કરતો હતો

આખી રાત એ દીવાના પ્રકાશ તરફ મેં નજર રાખી હતી અદેખા ચોકીદારે કહ્યું ત્યારે તને એ દીવાની ગરમી મળી મળી એ ગરમી તેથી તો તું જીવતો રહ્યો હજુર આ માણસ લાયક નથી નવજુઆ આપ્યા વિના બાદશાહ ત્યાંથી ચાલ્યા ગયા નવજુવાન નિરાશ થઈ ગયો બિરબલ બહાર ગામ થી પાછો આવ્યો એટલે તેણે તેની પાસે જઈને બનેલી વાત રજે રજ કહી બિરબલે નવજુવાનને કહ્યું પણ જાનને જોખમમાં મૂકવાની સી જરૂર હતી કહ્યું હું ગરીબ માણસ ઇનામ મળે તો મારું નસીબ ખુલી જાય તેને ધીરજ રાખવાનું વિદાય કર્યો બિરબલ બહાર ગામથી પાછો આવ્યો છે એવી ખબર બાદશાહને મળી તેણે તરત જ બિરબલને બોલાવવા માટે સિપાહીને મોકલ્યો સિપાહીએ બિરબલ ઘરે જઈને તેના નોકરને બાદશાહનો સંદેશો કહ્યો બિરબલે કહેવરાવ્યું કે ખાઈને તરત બાદશાહ પાસે આવીશ કલાકે પછી સિપાહી પાછો આવ્યો એટલે બહાર આવી સંદેશો મોકલ્યો વળી કલાક વીત્યો પણ બિરબલ જણાયો નહીં એટલે બાદશાહ અધીરા થયા તેઓ મનમાં બોલ્યા કે આ તે કેવી ખીચડી કે બે કલાકે પણ ચડે નહીં ચાલ જઈને જોઉં તો ખરો બાદશાહ પોતે બે ચાર સરદારો અને સિપાહીઓ સાથે બિરબલ ને ત્યાં આવ્યા બિરબલ ઉતાવળો ઉતાવળો બહાર આવ્યો તે બોલ્યો નામદાર કહો તો ભૂખ્યા આવું પણ ખીચડી હજી ચડી નથી ખાતરી થતી ન હોય તો ચાલો જાતે જુઓ બાદશાહ ને હસવું આવ્યું તે ઘરના વાડામાં આવ્યા તેમણે ત્યાં જે જોયું તેથી તેઓ આશ્ચર્યમાં ડૂબી ગયા ત્રણ વાંસ ને જમીન પર ઊભા રાખીને એ ત્રણેય ને

આ ચૂલાનો તાપ ઊંચે હાંડલી કેવી રીતે પહોંચે આમ તો તારી ખીચડી સાત દિવસે પણ ચડે નહી બિરબલે વડી ભૂંગળી થી ભડાકાવ કર્યો ને બોલ્યો નામદાર આપ ભલે મને ડાયો ન ગણો મને આશા છે કે ખીચડી ચડશે મને સફળતા મળશે બાદશાહે કહ્યું બિરબલ મને તારી વાત સમજાતી નથી તારા મનમાં શું છે જટ કહી દે બિરબલ બોલ્યો દૂરથી મહેલના નાના દીવાની ગરમી નવ જુવાને મળી અને તેથી તે જીવી ગયો દીવો તો દૂર હતો પણ આ ચૂલો હાંદલીની નજીક છે મારી ખીચડી જરૂર રંધાશે પછી બિરબલે અદેખા સિપાઈ તરફ જોઈ કહ્યું આને પૂછો એ જરૂર કહેશે કે ખીચડી રંધાશે અદેખા સિપાઈ નું મો પડી ગયું તે નીચું માથું કરી ઊભો રહ્યો બાદશાહે બીજા સિપાઈ કહ્યું કે પેલા નવ જુવાન ને આવવાનું કહી આવો તેને કહેજે કે તારું ઇનામ તને મળશે તો આ પાઠનું પઠન થયું હવે એ પાઠમાં આવતા કેટલાક અપરિચિત શબ્દો વિશે આપણે સમજ મેળવીશું દિલ કોરી નાખે તેવી એ છે એનો મતલબ થાય છે કાળજુ ત્રુજી જાય તેવી છાતી ચાલે એ રૂટી પ્રયોગ છે એનો મતલબ થાય છે હિંમત હોવી ખુદાવંત ખુદાવંતનો મતલબ થાય છે ખુદાનો દેવ જેવો એટલે કે ભગવાન જેવો પછી છે અદેખો અદેખાનો મતલબ થાય છે છે માટે તો એનો મતલબ થાય છે કે જૂઠું બોલવું ઘોડો ગભડાવવો એ રૂઢિપ્રયોગ છે એનો મતલબ થાય છે ગપ્પુ મારવું અથવા જૂઠું બોલવું હજુર એ નામદાર એવો વાક્ય છે એ હજુર છે એ અકબર રાજા માટે વપરાયેલો છે જાડે જોખમમાં મુકવી એ પ્રયોગ છે એનો મતલબ થાય છે કે જીવને નુકસાન પહોંચે તેવું કામ સ્વીકારવું નસીબ નસીબ ખુલી જાય એટલે ભાગ્ય અથવા તો કિસ્મત નસીબ નો મતલબ થાય છે ભાગ્ય અથવા કિસ્મત અધીરા અધીરા નો મતલબ થાય છે ઉતાવળા આશ્ચર્ય નો મતલબ થાય છે નવાઈ હાંડલી હાંડલી નો મતલબ થાય છે પોળા મોઢાવાળું માટીનું વાસણ એને હાંટલી કહેવાય ચુલ્લો ચુલ્લાનો મતલબ થાય છે કે રાંધવા માટે બળતણ ગોઠવવા કરાતી ગોઠવણ એને ચૂલ્લો કહેવાય જે આપણે રસોઈ બનાવીએ છીએ એ ચૂલ્લાની વાત છે ભૂંગળી ભૂંગળી એટલે આપણે કહીએ ને ફૂંકડી ચૂલ્લામાં અગ્નિ પેટાવા માટે ફૂંકડી એટલે પૂલી નળી બેવકૂફ એનો મતલબ થાય છે મૂર્ખ હાંડલી એટલે પોળા મોઢાવાળી માટીનું વાસણ જટ એટલે જલ્દી મો પડી જવું એ રૂઢિપ્રયોગ છે એનો મતલબ થાય છે શરમિંદુ થઈ જવું તો આ થયા અપરિચિત શબ્દો તો હવે આપણે પાઠની સમજ વિસ્તૃત મેળવીશું તો મિત્રો રેડી છો ને શિયાળાના દિવસો હતા કડકડતી ઠંડી પડતી હતી દરબારમાં બેઠા બેઠા અકબર બાદશાહ છે વિચાર આવે છે છે અને એ અકબર દરબારીઓને પૂછે કે મહેલની પાસેના તળાવમાં આખી રાત ઠંડા પાણીમાં કોઈ ઉભું રહી શકે ખરું ત્યારે એક દરબારી બોલી ઉઠે છે કે નામદાર દિલ કોરી નાખે એવી ઠંડી છે

ખુદાના ભગવાન જેવો પૈસો પૈસો અજીબ ચીજ છે એટલે પેલા બીજો દરબારી રાજાને કહે છે કે એટલે ખુદાના જેવા પૈસો તો અજબ ચીજ છે ઇનામની લાલચે કોઈ જોખમ ખેડે ખરો કોઈ જોખમ ને થોડો ખેડે એમ ઈનામની લાલચ માટે એટલે કોઈ જોખમ સાહસ કોઈ ન કરે આવું બાદશાહે મોટા જાહેરાત કરી પચીસ વર્ષનો એક ગરીબ નવજુવાન છે એ ઇનામની શરત સ્વીકારે છે કારણ કે તેને પૈસાની જરૂરત છે એ નવજુવાનને કારણ કે એ નવજુવાન ગરીબ હતો આથી બાદશાહે તળાવની ચારે બાજુ કડક એવી ચોકી પેરો ગોઠવે છે ચોકી કરે એવા લોકો ગોઠવે છે પાણીમાં ઊભો રહી જાય છે સાબાસી આપવા જતા હતા ત્યાં તો એક અદેખો એટલે ઈર્ષાળુ ચોકીદાર બોલે છે કે હજુર એટલે રાજા માટે બોલે છે એવું હજુર નામ આપીને કે રાત્રે મેં એને તાપતો જોયો હતો એટલે કે અહીંયા બિચારો નવજુવાન આખી રાત ઠંડા પાણીમાં પડ્યો હતો પરંતુ એ ચોકીદારને એવું થયું કે આ ઈનામ બધું લઈ જશે પેલો નવજુવાન એટલે અદેખાઈ કરે છે ઈર્ષા કરે છે ઓનાથી એટલે કે છે કે ચોકીદાર બોલે છે અદેખો ચોકીદાર કે રાજા રાત્રે એને મેં તાપતો જોયો હતો નવજુવાન તો બોલી ઉઠ્યો હું તાપતો હતો આવો ઘોડો શા માટે ગભડાવે છે એટલે કે જૂઠું શું કામ બોલે છે હું તો આખી રાત પાણીમાં હતો હું પોતે તું પોતે જ એનો સાક્ષી છે તું પણ ઊભો હતો અહીંયા ચોકીદાર બોલે છે મહેલમાંથી આવતા દીવાના પ્રકાશ તરફ નજર રાખી તું નહોતો ઊભો ત્યારે પેલો ભોડો નવજવાન ગરીબ જવાબ આપે છે કે હા આખી રાત એ દીવાના પ્રકાશ તરફ મેં નજર રાખી હતી કારણ કે એ બિચારો ભોડો હતો અદેખા ચોકીદારે કહ્યું ત્યારે તને એ દીવાની ગરમી મળી ખરી દેખો ચોકીદાર શું કહે છે કે ત્યારે તને એ દીવાની ગરમી મળી ખરી એ ગરમી મળી તેથી તો જીવતો રહ્યો છો તું એવું કે છે પેલા હજૂરને અકબરને આ માણસ ઈનામને લાયક નથી કારણ કે એ કદાચ નવજુવાન લઈ જશે ઇનામ તો એ એમ જ રહી જશે એટલે અદેખાઈ કરે છે એનાથી નવજુઆનને ઇનામ આપ્યા વિના બાદશાહ ત્યાંથી ચાલ્યા જાય છે અને પેલો અકબર છે બાદશાહ છે એ પેલા નિરાશ થઈ ગયો બહાર ગામથી પાછો આવ્યો એટલે તેણે તેની પાસે જઈને બનેલી બધી વાત રજે રજ કહી દીધી બધી હકીકત જણાવે છે બીરબલને પેલો નવજુઆન અને એને રાજા એટલે અકબર એને ઈનામ આપતા નથી એટલે

પાછો આવ્યો છે એવી ખબર બાદશાહને મળી તેને તરત જ બિરબલને બોલાવવા માટે સિપાહીને મોકલ્યો હવે સિપાહી એ બિરબલ ઘરે જઈને તેના નોકરને બાદશાહનો સંદેશો મોકલે છે કે તમને છે

પણ જણાયો નહીં નહીં આવ્યો એટલે બાદશાહ થયા એટલે ઉતાવળ થયા અકબરને ઉતાવળ થઈ કે આટલી વાર કોઈને ખીચડી પકાવતા લાગે તેઓ મનમાં બોલે છે કે આ કેવી ખીચડી કે બે કલાક પણ ચડે નહીં રંધાય નહીં ચાલને જઈને જોઈ આવું એટલે અકબર કહે છે કે આ કેવી ખીચડી હશે એમ બાદશાહ પોતે બે ચાર સરદારો અને સિપાઈઓ સાથે બીરબલને ત્યાં આવે છે બિરબલ તો ઉતાવળો ઉતાવળો બહાર આવે છે ને બોલે છે કે નામદાર કહો તો ભૂખ્યા આવું પણ ખીચડી હજી ચડી નથી રંધાઈ નથી ખાતરી થતી ન હોય તમને વિશ્વાસ ન આવતો હોય તો ચાલો જાતે તમે જોઈ લ્યો કારણ કે મારી ખીચડી હજી પાકી નથી બાદશાહને હસવું આવ્યું તે ઘરના વાડામાં આવ્યા તેમણે ત્યાં જ જોયું તેથી તેઓ આશ્ચર્ય નવાઈમાં ડૂબી ગયા ત્રણ વાંસને જમીન પર ઊભા રાખીને એ ત્રણેને મથાડે ઊંચે એક સાથે બાંધ્યા હતા બાંધેલા વાંસની અધવચ્ચે એક હાંડલી ટાંગી હતી હાંડલી એટલે પોળા મોઢાનું માટીનું વાસણ મૂક્યું હતું એ ત્રણેય લાકડીઓમાં નીચે જમીન ઉપર ચૂલો સળગાવ્યો હતો અને એ ચૂલા પાસે પાટલા ઉપર બેસી અને બિરબલે લાકડાના નાના નાના ટુકડા ચૂલ્લામાં નાખ્યા અને ભૂંગળી એટલે કે ફૂંકડીથી ભડાકો કર્યો પછી તેણે હાંડલી તરફ જોયું બાદશાહને હસવું આવી ગયું કે તેમણે બીરબલને કહ્યું કે બિરબલ તું તો બેવકૂફ છો મૂર્ખ છો તારું મગજ ઠેકાણે છે કે નથી તે આ શું માંડ્યું છે આ ચૂલાનો તાપ ઊંચે હાંડલી સુધી કેવી રીતે પહોંચશે એટલે અહીંયા કે છે કે પોડા મોટું મોઢાવાળું માટીનું વાસણ છે એમાં ખીચડી રંધાવા માટે મૂકી છે તો એ ઊંચે તાપ કેવી રીતે હાંડલીને પહોંચશે એવું અકબર કે છે આમ તો તારી ખીચડી સાત દિવસ પર ચડશે નહીં સાત દિવસ પણ તારી ખીચડી નહીં ન ઘડો પરંતુ મને આશા છે કે ખીચડી ચડશે પણ રંધાશે પણ અને મને સફળતા મળશે બાદશાહ કહ્યું કે બિરબલ તને તારી વાત સમજાતી નથી તારા મનમાં શું છે ઝટ એટલે જલ્દી કહી દે નાના ગરમી જોવા ને મળી અને તેથી તેજીવી ગયો દીવો તો દૂર હતો પણ આ ચુલ્લો તો હાંડલી ની નજીક છે મારી ખીચડી જરૂર રંધાશે પછી બિરબલે અદેખા સિપાહી તરફ જોઈને કહે છે કે આને પૂછો એટલે બિરબલ કહે છે પેલા અદેખા સિપાહી તરફ મોઢું કરીને જુએ છે અને કહે છે કે આ સિપાહીને પૂછો એ જરૂર તમને કહેશે કે ખીચડી રંધાશે અદેખા સિપાહીનું મોં પડી ગયું એટલે મૂંઝવણ પડી ગયો શરમિંદો થઈ ગયો એને શરમ આવી સિપાહીને તે નીચું માથું કરીને શરમથી નીચે જોઈને ઊભો રહી ગયો પેલો સિપાહી કારણ કે અદેખો હતો બાદશાહે બીજા સિપાહીને કહ્યું કે પેલા નવ જુવાનને મહેલમાં આવવાનું કહી આવો તેને કહેજો કે તારું ઇનામ પાકું છે એટલે બાદશાહ અકબર છે એ છેલ્લે પેલા નવ જુવાન એટલે ગરીબ નવ જુવાનને ઇનામ આપવા માટે બોલાવે છે કારણ કે એ આખી રાત ઠંડા પાણીમાં ઊભો રહ્યો હતો પરંતુ દીવો તો દૂર હતો પરંતુ પેલા